રાજકોટના જેતપુરમાં પણ કોરોનાની સ્થિતિ વચ્ચે ઓક્સિજન પ્લાન્ટ બંધ હાલતમાં જોવા મળ્યો હતો એ વન ગણાતી જેતપુરની સિવિલ હોસ્પિટલમાં કોરોનાની બીજી લહેરથી ઓક્સિજન પ્લાન્ટ બંધ હાલતમાં છે ત્યારે હવે સત્તાધીશો કોરોનાની નવી લહેરના એંધાણ વચ્ચે આળસ ખંખેરે તે જરૂરી બન્યું છે સિવિલ હોસ્પિટલના અધિક્ષકે જણાવ્યું કે અમે ઉપરી અધિકારીને રજૂઆત કરી છે ટૂંક સમયમાં ઓક્સિજન પ્લાન્ટ શરૂ થશે પણ જે તે સમયે કોવિડ જતો રહેતા કોવિડની કોઈ ગ્રાન્ટ હતી નહીં અને વડી કચેરીની રજૂઆત અમે જારી રાખેલી હતી એ દરમિયાન હવે કોવિડના ઈંધણ થતાં ડેપ્યુટી કલેક્ટર સાહેબે પણ ગઈકાલે અમને મિટિંગમાં પણ સૂચના મળેલી છે અને ડેપ્યુટી કલેક્ટર સાહેબે આજે અર્જન્ટે કારકેસની મિટિંગનું આયોજન કરેલું છે અને એમાં સર્વાનુમતે દરેક સભ્યોની હાજરીમાં આ જે મશીનરી ઇન્સ્ટોલ કરવાની થશે પ્લાન્ટનું જે મેન્ટ એન્યુઅલ મેન્ટેનન્સ કરવાનું થશે એના નિર્ણયો લઈ અને તાત્કાલિક ગતિ આ કાર્યવિધિ કરવામાં આવશે તો બીજી તરફ સ્થાનિક આગેવાનો પણ બંધ હાલતમાં પડેલા ઓક્સિજન પ્લાન્ટને શોભાના ગાંઠિયા સમાન ગણાવી સુરક્ષા માટે ફરી એક વખત અમે અધિક્ષક સાહેબને મૌખિકમાં રજૂઆત કરી દીધી છે કે આજે જ્યારે કોરોનાની લહેર શરૂ થઈ છે વિશ્વ પાછું ચિંતિત બન્યું છે ભારતમાં ગુજરાતમાં અને આપણા જેતપુરમાં પણ બે દિવસ પહેલા કોરોનાનો પોઝિટિવ કેસ આવ્યો છે આવા સમયે તંત્રએ પોતાની ઉદાસીનતા ખંખેરી નાખવી જોઈએ તેની નિષ્કાળજી ખંખેરી નાખવી જોઈએ ત્વરિત વિના વિલંબે આ ઓક્સિજન પ્લાન્ટ ચાલુ થાય અને દર્દી સુધી ઓક્સિજન પહોંચે તેના તમામ પ્રયત્નો કરવા જોઈએ જેથી કરીને દર્દી ઓક્સિજનના અભાવે પોતાનો પ્રાણ ન ગુમાવે તો સરકારશ્રીને પણ મારી નમ્ર વિનંતી છે હું એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે હું પણ એમ કહું છું કે આ ઓક્સિજન પ્લાન્ટ તાત્કાલિક ચાલુ થાય અને જે આના ફ્લોમીટર બદલી બગડી ગયા છે એ તાત્કાલિક બદલવામાં આવે અને તાત્કાલિક ધોરણે જો આ ઓક્સિજન પ્લાન્ટ ચાલુ નહીં કરવામાં આવે તો અમારે ના છૂટકે સરકારશ્રીમાં પ્રતિનિધિમંડળ સાથે લઈ અને રજૂઆત કરવાનો સમય આવશે